અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ઉધના વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાના 50,000 રૂપિયા પોલીસે પરત અપાવ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે પોતાની છાપને સુધારવાનો પ્રયાસ પણ કર્યો છે. બીજી બાજુ મહિલાને રૂપિયા પરત મળી જતા તેણે યુવાન અને ખાસ કરીને પોલીસના આખા સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. એ સમયે પોલીસને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસની છાપને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાના 50,000 રૂપિયા બેંકમાં પડી ગયા હતા, જે બાદમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને કલાકોમાં જ મહિલાને તેના પડી ગયેલા 50,000 રૂપિયા પરત અપાવ્યા હતા. પોલીસની આવી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. સુરત પોલીસે એવી કામગીરી કરી છે જેને લઈને પોલીસની છબીમાં પણ સુધારો આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક મહિલા બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. મહિલાએ બેંકમાં બાકડા પર બેસીને રૂપિયાની ગણતરી કરી, ત્યારબાદ રૂપિયા થેલીમાં મૂકતી વખતે તે બેંકમાં જ પડી ગયા હતા. જોકે મહિલાને ઘરે આવીને ખબર પડી કે તેનું રૂપિયાનું બંડલ પડી ગયું છે. આ વાતની જાણીને મહિલાના પગ તળિયેથી જાણે કે જમીન જ સરકી ગઈ હોય તેવું થયું હતું. તેથી તે રડતી રડતી પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી અને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ આ મહિલાની મદદે આગળ આવ્યા અને પીઆઈના આદેશ બાદ કોન્સ્ટેબલે સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના સીસીટીવી ચેક કર્યા અને રૂપિયા ઉઠાવતો એક ઈસમ નજરે પડ્યો હતો. પોલીસે આ ઈસમની શોધખોળ કરી અને ઈસમની ઓળખ થઈ, જેથી 2 કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા પૈસા પરત મળ્યા હતા. બીજી બાજુ મહિલાને રૂપિયા મળી જતાં તેણે યુવાન અને ખાસ કરીને પોલીસના આખા સ્ટાફનો હૃદયથી આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજરોજ બપોરે 1:45 ના સમયગાળા દરમિયાન એક મહિલા ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ, જે રેલવેમાં નોકરી કરે છે અને રેલવેના કર્મચારી છે, તેમણે જણાવેલ કે આજે તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉધના શાખામાં ગયેલ અને ત્યાંથી 50,000 રૂપિયા રોકડા ઉપાડેલ હતા અને એ ઉપાડી પોતાની થેલીમાં મૂકી અને ઘરે પરત ગયેલ. ઘરે જઈને એમણે થેલી ચેક કરતા એ રૂપિયા એમને જણાયેલ નહીં, જેથી એમના રૂપિયા ક્યાંક પડી ગયેલ હોય કાં ચોરી થઈ ગયેલ હોય એવું એમને જણાતા ઉધના પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરતા ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ તેમજ પીએસઆઈ સોલંકી અને સ્ટાફના માણસોએ તાત્કાલિક તપાસ હાથ ધરેલ અને બેંકમાં જઈ ઉધના સ્ટેટ બેંકમાં જઈ સીસીટીવી કેમેરા અને ફૂટેજ ચેક કરેલ. એ ફૂટેજ ચેક કરતા આ મહિલાના પૈસા 50,000 રૂપિયા રોકડા બેંકમાં જ પડી ગયેલ હોવાનું જણાયેલ હતું, જેથી બેંકમાંથી ગ્રાહકોને ડિટેલ્સ મેળવી અને કોઈ ગ્રાહકને મળ્યા હોય એવું એમના જણાતા ગ્રાહકોના સંપર્ક કરીને તપાસ કરતા એક ગ્રાહક કેવાયસી માટે ઉધના શાખામાં સ્ટેટ બેંકમાં આવેલ એમને આ પૈસા મળેલ હોવાનું જણાયેલ, જેથી તેમની પાસેથી એ પૈસા મેળવી અને મહિલાને પરત સોંપવાની કામગીરી કરવામાં આવેલ છે અને ઉધના પોલીસે તાત્કાલિક આ કામગીરી કરતાં મહિલાને તેમના વર્ગ 4 રેલવેના મહિલા હતા એમને આ પૈસા 50,000 રૂપિયા પરત મળી ગયેલ છે અને એમને એ સોંપવામાં આવેલ છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.